વિશાળ સંખ્યામાં જય સરદાર જય પાટીદાર અને ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે જનમેદની હાર્દિક પટેલના ધરણા કાર્યક્રમમાં ઉમટી પડી હતી. આ તકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. ત્રણ મુદ્દાઓ સાથેની લડાઈ છે અને ત્રણ મુદ્દાઓ સાથે ગુજરાતના 150થી વધુ તાલુકાઓમાં પ્રતિક ઉપવાસ કરીશું અને એના થકી ખેડૂતોને ને સમાજના લોકોને ન્યાય મળે એવો પ્રયાસ કરીશું. આ લડાઈથી ખેડૂતોનો હિત જળવાય, ખેડૂતો સન્માન સાથે જીવી શકે. આજે ખેડૂતોની દિનોદિન પરિસ્થિતિ બગડતી જાય છે, એ પરિસ્થિતિ ન બગડે એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને આવનારા દિવસની અંદર તમામ લોકો સન્માન અને અભિમાન સાથે જીવી શકે એના માટેની અમારી ગાંધી જયંતિના અહિંસા દિવસથી એક લડાઈની શરૂઆત થઈ રહી છે. મેં જે પહેલાં જ કીધું એ જ હું ફરીથી કહેવા માગીશ કે ખેડૂતોની દેવા માફી માટેની લડાઈ છે શા માટે કરીએ છીએ? અલ્પેશને જેલમાં છોડવા માટે શા માટે વાત કરીએ છીએ? એક નિર્દોષ યુવાન જેલમાં હોય તો એને છોડાવવા માટેની ગુજરાતના દરેક લોકોની એક જવાબદારી બને છે. એ પછી સમાજમાં સામાજિક ન્યાય ઊભો થાય ખૂબ જરૂરી છે કે દરેક સમાજની અંદર વેરભાવની જગ્યાએ એક સમાનતાનું વાતાવરણ ઊભું થાય જેના થકી લોકોને ન્યાય મળે.